અમીરગઢ ગામમાંથી જૈન મંદિરમાં મૂર્તિની ચોરી કરી ફરાર થયેલા નિશાચોરોને પકડી પાડવામાં અમીરગઢ પોલીસને સફળતા મળી છે. પોલીસે બે ઈસમોને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમીરગઢ ગામમાં આવેલા જૈન દેરાસર મંદિરમાં ચાંદીની મૂર્તિની ચોરી 5 માસ અગાઉ નિશાચરો દ્વારા કરાઈ હતી. જોકે આખી ઘટના મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટાજના આધારે તપાસ કરતા અમીરગઢ પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. પોલીસે સૂત્રોએ જણાવ્યું હતું કે ચોરીમાં ગુનામાં સંડોવાયેલ ઉદયપુરના કોટડ નિવાસી કૈલાસ લાલભાઈ ઘરાશિયા તેમજ ચોરીની મૂર્તિ ખરીદનાર વેપારી ખીરબમ્માના નિવાસી સંજય સોનીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૂર્તિમાંથી ચાંદીના 400 જપ્ત કર્યા છે તેમજ અન્ય ફરાર બે ઈસમોની તપાસ ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અમીરગઢ જૈન દેરાસરમાં આજથી 5 મહિનામાં અગાઉ અજાણ્યા ઈસમો દ્વારા દેરાસરના તારા તોડી અંદર રહેલ ચાંદીની મૂર્તિઓની ચોરી કરેલ હતી. એ સમગ્ર ઘટના દેરાસરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અમીરગઢ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ કરી અમીરગઢ પોલીસ દ્વારા અલગ અલગ 4 ટીમો બનાવી 100 કરતાં પણ વધારે સીસીટીવી કેમેરાઓનો એનાલિસિસ કર્યું અને આક્ષેપે મર્યાવી ચોરોની ભાર અમીરગઢથી અંદાજે 300 કિલોમીટર દૂર ઉદયપુરના કોટન ગામમાંથી અમીરગઢ પોલીસે રાજસ્થાનથી ચોરને ઝડપી પાડ્યો. પરંતુ ચોરી પણ એવો કે તેના જ ગામથી 160 કિલોમીટર ગુજરાતના ખેડબ્રહ્મામાં સોનાનો વેપાર કરતા સંજય સોનીને વેચ્યું. આ સંજય સોની પણ ચોરીની મૂર્તિઓ લઈ તેને પીગરાવી ચાંદીની ચોરસા બનાવી દીધા. અત્યારે તો ચાંદીની મૂર્તિઓ ચોરનાર ચોરી અને ચોરીનો માલ ખરીદનાર વેપારીઓ પોલીસ ગંજામાં છે અને અન્ય બે ભાગેલા આરોપીની તપાસ ચાલુ છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ.